તો સારું, આપણે જે વાત કરતા હતા તે ડેટ સિરિયલ ફંક્શન ની વાત કરતા હતા. આગળ વાત કરીએ જેની અંદર નવું ફંક્શન જે છે આપણું તે ફોર્મેટ ફંક્શન છે. બરોબર ધ્યાન આપજો મિત્રો. અચ્છા, ડેટ વેલ્યુ ફંક્શન અહીંયા જરા હું તમને મૂકીને બતાવી દઉં કે કેવી રીતે કામ કરે છે, જેથી તમને વધારે ખ્યાલ આવે ડેટ ફંક્શન. અને એ રીતે અહીંયા પણ આ ફંક્શન ડેટ સિરિયલ ફંક્શન અહીંયા મૂકી દીધા. ફોર્મેટ ફંક્શન મિત્રો, આ ફોર્મેટ ફંક્શન જે છે તે તમને તમે આપેલી ડેટને ફોર્મેટ કરી આપે છે. એટલે કે તમે આપે સી, આમ તો ફોર્મેટ ફંક્શન જે છે એ ઘણા બધા ડેટા ટાઈપ્સને ડિસ્પ્લે કરવા માટે એનું ફોર્મેટ, એટલે કે એને સરસ રીતે ડિસ્પ્લે કરી આપે છે. યુઝર વધારે સરળતાથી સમજી શકે તેવા ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું કામ આ ફોર્મેટ ફંક્શનનું છે. પણ અહીંયા આગળ આપણે ડેટ ફંક્શનની વાત કરીએ છીએ, એટલે ફોર્મેટ ફંક્શન આપણે ડેટને અનુસાર લીધું છે. આગળના મેથેમેટિકલ ફંક્શનની અંદર પણ આપણે ફોર્મેટ ફંક્શનની વાત કરી હતી. મેથેમેટિકલ ફંક્શનની અંદર પણ આપણે ફોર્મેટ ફંક્શનની વાત કરી હતી, પણ એ વખતે જે આપણે વાત કરતા હતા તે ન્યુમેરિક ડેટાને આપણે કન્વર્ટ કરવાની વાત કરતા હતા. ફોર્મેટ, એનું ફોર્મેટ બદલવાની વાત આપણે કરતા હતા. પણ અત્યારે આપણે ડેટ ફંક્શનને ફોર્મેટ કરવાની વાત કરીએ છીએ, અને એટલા માટે આપણી જે ડેટ છે એ 28/3/2019 જે છે એને જો મારે લોંગ ડેટ તરીકે ફોર્મેટ કરવી હોય, લોંગ ડેટ તરીકે ફોર્મેટ કરવી હોય તો મારે આ મારું ફંક્શન આ રીતે લખવું પડે. ફોર્મેટ અહીંયા મારે આ રીતે લખવું પડે અને મને આ રીતે એનો જવાબ મળે. જ્યારે હું એને રન કરીશ ફોર્મેટ ફંક્શનને, એ વખતે મને આ રીતે જવાબ મળશે. 28 માર્ચ 2019, અને એ દિવસે ગુરુવાર હતો એટલે વાર પહેલા લખાયો. 28 તારીખ લખાઈ, અને 28 તારીખ લખવામાં આવી અને માર્ચ 2019 લખવામાં આવી. તો આ રીતે મિત્રો ફોર્મેટ કરી શકાય છે. એટલે ફોર્મેટ ફંક્શન છે એ મૂળભૂત રીતે બંને ઠેકાણે કામ લાગે છે. એટલે ફોર્મેટ ફંક્શન જે છે એ બે રીતે કામ લાગે છે, ન્યુમેરિક પ્રમાણે પણ અને ફોર્મેટ ફંક્શન જે કામ લાગે છે તેમ અહીંયા આગળ ડેટ પ્રમાણે પણ કામ તમને લાગે છે. એ રીતે આગળ વાત કરીએ સી ડેટ, કન્વર્ટ ડેટ. તો અહીંયા આગળ આ ડેટ જે છે એને કન્વર્ટ કરી આપે છે. કઈ રીતે? સ્ટ્રીંગ પ્રમાણે પણ કન્વર્ટ કરી આપે છે. કન્વર્ટ ડેટ, સી ડેટ નામનું ફંક્શન છે, સી ડેટ નામનું ફંક્શન છે જે તમને ડેટને ન્યુમેરિક ફોર્મેટમાં કન્વર્ટ કરી આપે છે. આગળનું ફંક્શન છે મંથ. મંથ ફંક્શન જે છે એ તમને તમારી તારીખમાંથી મહિનો છૂટો પાડી આપે છે. તો મંથ અહીંયા 28/3/2000 એટલે 3 છૂટા પાડી આપશે આ ફંક્શન જે છે તે આ રીતે કામ કરે છે. મંથ ફંક્શન જે છે એ આ રીતે અહીંયા આગળ 28/3/2019 કામ કરે છે. ડે ફંક્શન, ડે એટલે દિવસ છૂટા પાડી આપે છે. ડે એટલે દિવસ છૂટા પાડી આપે છે જેમાં 28 છૂટા પાડી આપશે આ આ ફંક્શનને. આપણે અહીંયા આગળ જોઈ લઈએ, ડે ફંક્શન છૂટા પાડી આપશે અને એ રીતે યર ફંક્શન પણ આ રીતે છૂટું પાડી આપશે. યર ફંક્શન યર છૂટું પાડી આપશે એટલે મહિનામાંથી તારીખ છૂટી પાડવી હોય, મહિનો છૂટો પાડવો હોય, આખી ડેટમાંથી તમારે મહિનો છૂટો પાડવો હોય, દિવસ છૂટો પાડવો હોય અને વર્ષ છૂટું પાડવો હોય તો આ ત્રણે ત્રણ ફંક્શન એ કામ કરી આપે છે. એ જ રીતે વીક ડે પણ છૂટું પાડી આપે છે. વીક ડે, એક્સટ્રેક્ટ વીક ડે નંબર ફ્રોમ ધ ડેટ. તમારી આ જે તારીખ છે એ વીકનો કેટલામો દિવસ છે. વીકનો સન્ડેથી શરૂ કરો તો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. તમે જોયું 28 માર્ચે ગુરુવાર છે તો એ તમારો વીકનો 5મો દિવસ છે એમ તમને અહીંયા આગળ એ એક્સપ્લેન કરી આપશે, એવું આઉટપુટ આપશે. એટલે વીક ડે નામનું ફંક્શન જે છે એ તમને આ રીતે અહીંયા કામ લાગશે. ડેટેડ,
डेट एड फंक्शन जे छे ए तमने तमारी तारीख नी अंदर तमारे जे रीते उमेरवु होय ते रीते उमेरी आपे छे। तमे एने तारीख ना महीना मां, मंथ ना संदर्भ मां, वर्ष ना संदर्भ मां एम गमे ते रीते तमारे उमेरवु होय तो ए तमने उमेरी आपशे। तमे अहींया आगळ आ फंक्शन में लख्यु छे एनी फॉर्म्यूला हुं तमने अहींया एक्सप्लेन करीने बताऊं। तो अहींया आगळ एनी फॉर्म्यूला आ रीतनी छे, आ रीतनी एनी फॉर्म्यूला छे, आ रीतनी एनी फॉर्म्यूला छे। अने अहींया तमारे शुं बतायुं छे मेम, અહીંયા જુઓ ડે બતાયા છે, અહીંયા ડે બતાયા છે એટલે 31 દિવસ ઉમેરવાના છે। એટલે જો આને રન કરીશું અહીંયા તો 28/3 ની અંદર 31 દિવસ ઉમેરો એટલે 28/4 ડેટ તમને આપે। જો અહીંયા હું ડે ની જગ્યાએ એમ લખીશ, એમ લખીશ ફંક્શન ની અંદર તો મને ડે ની જગ્યાએ શું ઉમેરી આપશે, મંથ ઉમેરી આપશે। અને આ જે ડે અને મંથ ને જે આ ડી અક્ષર અને એમ અક્ષર ને આ બધા જે અક્ષરો લખીએ છીએ એ ક્યાંથી આવે છે, તો આ ડેટ ફંક્શન માંથી, આ ડેટ એડ ફંક્શન ની અંદર દ્વારા પણ તમને એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે। બરાબર છે, તો અહીંયા આગળ ડેટ એડ ફંક્શન ની અંદર હું અહીંયા 31 લખું છું પણ સાથે સાથે એમ જ લખું છું, ડેટ એડ ની અંદર ડી નહીં, 31 દિવસ નહીં પણ 31 મહિના એમ લખું છું। અને અને અહીંયા હવે હું ડેટ એડ કરીશ તો 31 ડેટ એડ કરીશ તો અહીંયા 31 મહિના ઉમેરવામાં આવે તો 28/10/2021 નવી ડેટ તમને પ્રાપ્ત થાય। સારું, એ જ રીતે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન છે, બે તારીખો વચ્ચેનો સમયગાળો શોધી આપે છે અને સમયગાળો ફરી પાછો શેમાં શોધી આપે છે, અહીંયા મહિનામાં શોધી આપે છે। તમે જુઓ અહીંયા આગળ આ ફંક્શન જે છે આ રીતે લખાયેલું છે, ડેટ ડિફરન્સ, અહીંયા ડેટ ડિફરન્સ તમે શેના સંદર્ભમાં શોધ્યું છે, તમે મહિનાના સંદર્ભમાં શોધ્યું છે, ડેટ ડિફરન્સ મહિનાના સંદર્ભ એટલે તમને અહીંયા બતાવે છે 28/3 થી 28/5 બે મહિનાનો સમયગાળો થયો કહેવા છે। મંથ નેમ મહિનાનું નામ તમને ડિસ્પ્લે કરી આપે, તો અહીંયા 28/3 એટલે માર્ચ મહિનો છે, હું અહીંયા 28 સપોઝ કે 12 લખીશ, હું 12 લખીશ અને પછી મંથ નેમ ને રન કરીશ તો મને ડિસેમ્બર એમ છાપી આપશે। તો આ રીતે મહિનો છાપી આપે છે, મહિનાનું નામ છાપી આપે છે। તો આ ફંક્શન આ રીતે મેં લખેલું છે, મેં ડેટ પાર્ટ ફંક્શનનો ઉપયોગ કરેલો છે કારણ કે મારે જે છે કારણ કે મારે જે છે તારીખની અંદરથી મહિનો છૂટો પાડી અને એને પેરામીટર તરીકે પાસ કરાવવો હતો એટલા માટે। સારું, મંથ રિટર્ન્સ અ મંથ, મહિનો તમને 12 છૂટો પાડીને આપશે, રિટર્ન ધ મંથ નંબર 1 થી 12 માંથી તમે જે કહીશો એ મહિનો તમને છૂટો પાડીને આપશે તમારી ડેટ પ્રમાણે, અહીંયા 3 છૂટો પાડીને આપે છે। નાવ ફંક્શન મેં તમને સમજાવ્યું, વીક ડે આ 28/3 એ તમારા એ 28/3 જે છે એ 28/3 જે છે એ તારીખ તમારા વીક ડે પ્રમાણે કઈ તારીખ આવે છે એ તમને અહીંયા છૂટું પાડીને આપશે। એટલે અહીંયા આગળ હું આ ફંક્શનને આ રીતે તમારી સામે મૂકીશ, વીક ડે તારીખ આ રીતે તમને છૂટું પાડીને આપશે, વીક ડે નેમ તરીકે તમને અહીંયા વીક દિવસનું નામ છૂટું પાડીને આપશે અને અહીંયા ડિઝાઇન મોડ બંધ કરી દઉં છું 5 અને અહીંયા થર્સડે, આ રીતે તમને ડેટ અંગેના ફંક્શન્સ તમને છૂટા પાડીને આપવામાં આવશે। છેલ્લા જે ફંક્શન્સ છે મિત્રો એ કન્વર્ઝન અંગેના ફંક્શન્સ છે કે જે તમને જુદા જુદા ડેટા ટાઈપની અંદરથી જુદા જુદા ડેટા ટાઈપમાં ડેટાને કન્વર્ટ કરી આપીએ છે। સી બુલિયન, તો આ જે છે ફંક્શન તમને અહીંયા આગળ ટ્રુ વેલ્યુ રિટર્ન કરશે કારણ કે અહીંયા સી બુલિયન અહીંયા જો તમે જે કિંમતને અંદર આપો છો તે -5 છે, -5 એ 0 નથી, 0 હોય તો જ તમને ટ્રુ વેલ્યુ ફોલ્સ વેલ્યુ રિટર્ન કરશે, બુલિયન છે કે નહીં, બુલિયન છે કે નહીં 1 હશે તો ટ્રુ રિટર્ન કરશે।
એટલે જીરો સિવાયની કિંમત માટે તમને દરેક વખતે કઈ કિંમત રિટર્ન કરશે? ફોલ્સ વેલ્યુ રિટર્ન કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા સી બી ડબલ ઓ એલ આ ફંક્શન જે છે એ તમને આ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. અહીંયા સી બાઇટ ફંક્શન છે એ તમારા ફ્લોટિંગ વાળી કિંમતો એટલે કે અપૂર્ણાંક કિંમતોને પૂર્ણાંકની અંદર તમને એ કન્વર્ટ કરી આપશે. તો અહીંયા સી બાઇટ ફંક્શન આ રીતે લખાય છે, સી બાઇટ ફંક્શન આ રીતે લખાય છે. અને જો તમે એને અહીંયાથી ફંક્શનને ક્લિક કરશો તો અને સાથે સાથે કિંમત જે છે એ તમને રાઉન્ડિંગ પણ કરી આપી અને સાથે સાથે તમારા કરન્સી ફોર્મેટની અંદર પણ ડેટ તમને આપશે. આ પણ કિંમત કરન્સી ફોર્મેટની અંદર 125.766 કિંમત કરન્સી ફોર્મેટમાં કરી આપી. અહીંયા ડબલ વેલ્યુને ડબલ ઇન્ટીજર વેલ્યુને ડબલમાં, અહીંયા ડેસિમલ કિંમત કોઈ પણ અહીંયા જો તમે કેપિટલ એ લખો તો તમને અહીંયા આગળ 10 કિંમત પ્રાપ્ત થશે. જે આંકડો તમે આપેલો હશે એને ડેસિમલમાં એ સીડીસી નામનું ફંક્શન તમને કન્વર્ટ કરી આપશે. સી ઇન્ટીજર એટલે કે તમને તમારો ડેટા ઇન્ટીજરની અંદર અને રાઉન્ડિંગ કરી આપશે. તમારો ફ્લોટિંગ વાળો ડેટા એટલે કે રિયલ ડેટા તમને ન્યુમેરિકમાં કન્વર્ટ કરી આપશે. અને આ જે છે આ ફંક્શન એ એક્સપોનેન્શિયલ એટલે સાયન્ટિફિક વેલ્યુ જે લખેલી છે એને તમને નોર્મલ ફોર્મેટમાં તમને કન્વર્ટ કરી આપશે. અને સીએસટીઆર ફંક્શન જે છે એ સ્ટ્રિંગની અંદર ડેટાને કન્વર્ટ કરી આપશે. હું અહીંયા તમારા માટે આ બધા ફંક્શન્સ મેં કેવી રીતે લખેલા છે એ અહીંયા મૂકું છું, જેના ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે કે આ દરેક ફંક્શન દ્વારા શું થાય છે. એ તો તમને મેં એક્ઝામ્પલ તરીકે સમજાવેલું છે. તો આ જે છે આ જે લેક્ચર મેં આજે તમારી સામે લીધું એ લેક્ચર મૂળભૂત રીતે તમને ઇનબિલ્ટ ફંક્શન અંગેની માહિતી આપે છે. અને ઇનબિલ્ટ ફંક્શન પણ છે ને આ બધા જે ઇનબિલ્ટ ફંક્શન છે એ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનના છે. બરોબર, ધ્યાન આપજો. જેવી રીતે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનના ફંક્શન્સને તમે ઉપયોગમાં લો છો તેવી રીતે મિત્રો એક્સેલના ફંક્શન પણ વિઝ્યુઅલ બેઝિકમાં ઉપયોગમાં લઈ શકાય છે. સી વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનના જે ફંક્શન્સ છે એને તમે ફક્ત વીબીના પ્રોગ્રામિંગ વગેરે જ ઉપયોગમાં લઈ શકો છો. પણ વીબી તમને એવી ફેસિલિટી પૂરી પાડે છે, વીબીએ તમને એવી ફેસિલિટી પૂરી પાડે છે કે તમે એક્સેલના જે ફંક્શન્સ છે એક્સેલના ફંક્શન્સ એને તમે વીબીએની અંદર ઉપયોગમાં લઈ શકો છો. અને એના માટે જેને કહેવાય કે તમારે એક નવો કીવર્ડ શોધવો પડશે અથવા નવો કીવર્ડને સમજવો પડશે. અને આ જે કીવર્ડ જે છે નવો જે કીવર્ડ જે છે એ તમને અહીંયા બતાવું છું. સપોઝ કે મારે કોઈ એક ફંક્શન ઉપયોગમાં લેવું છે કે જે એક્સેલનું છે, આ એક્સેલને ઉપયોગમાં લેવા માટે એપ્લિકેશન નામનું ફંક્શન ઉપયોગમાં આવશે. એ ડબલ પી એલ આઈ સી એ ટી આઈ યુ એન એપ્લિકેશન ડોટ કરીને તમે જે કંઈ પણ લખશો બધા જ ફંક્શન તમે અહીંયા ઉપયોગમાં લઈ શકશો. સાથે સાથે અહીંયા તમે બીજો કીવર્ડ છે એટલે એક એ ડબલ પી એલ આઈ સી એ ટી આઈ ઓ એન ડોટ પછી સમ નામનું ફંક્શન તમારે ઉપયોગમાં લેવું છે તો તમે સમ ને શીટ ને બધા ફંક્શન ઉપયોગમાં લઈ શકશો. એ રીતે તમે ડબલ્યુ ઓ આર કે એસ એચ ડબલ ઈ ટી એફ યુ એન સી ટી આઈ ઓ એન વર્કશીટ ફંક્શન ડોટ કરીને પણ તમે બધા જ ફંક્શન જે એક્સેલની અંદર ઉપયોગમાં લઈ શકો છો એક્સેલના ફંક્શન છે એ તમામે તમામ ફંક્શન અહીંયા ઉપયોગમાં લઈ શકશો. અહીંયા સમ લખશો અને પછી તમારે રેન્જ આપવી પડશે, આર્ગ્યુમેન્ટ આપવી પડશે, એ બધું સેમનું સેમ છે. એટલે આ જે છે તે ઇનબિલ્ટ ફંક્શન એ પછી એક્સેલ ના હોય કે પછી તમને વીબીએ ના હોય એ કેવી રીતે ઉપયોગમાં લેવાય એના માટેનું મેં આજે તમને સમજાવ્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન અંગેની વાત કરીશું. તો
આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. મને આશા છે કે તમને બધાને હશે.